માંગરોળ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા નાગરિકને કાનૂની માર્ગદર્શન મળી રહે તે માટે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ ખાતે યોજાયેલા આ કાનૂની શિબિરમાં ઓછી આવકવાળા વ્યક્તિઓને તેમના કેસો લડવા માટે કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું છે. માંગરોળ ખાતે કાનૂની સેવા સત્તા મંડળ માંગરોળ દ્વારા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલું અને એમાં ખાસ સબ્જેક્ટ જે છે કે રેવન્યુ મેટરોમાં જે એના અધિકારો આપવામાં આવેલા છે અને તેની સાથે બીજો આપણે એક લો એમણે કીધું કે ભાઈ આપણે જનરલ લો પર રાખો અશ્વિનભાઈ આપણે વકીલ સાહેબ જે પ્રમુખ સાહેબ જે અમારા એમના મારફતથી માર્ગદર્શન આપવામાં આવેલું છે. અશ્વિન શાહ સાહેબ તરફથી બી કાનૂની સેવા કાનૂની શિક્ષણ શિબિરના માટે જે કંઈ લાભ આપણે મળવા પાત્ર હોય તો તે બધા કેવી રીતના મળી શકે અને કોને કોને એનો લાભ મળે એ બધું આખું આયોજન કરવામાં આવ્યું. કર્ણાટક મંત્રીના દાખલા લઈને આવકના દાખલા લઈને માંગરોળના કાનૂની સેવા સત્તા મંડળ હેઠળના સેક્રેટરી શ્રી નાજર સાહેબ સમક્ષ એની રજૂઆત કરે અને કોર્ટમાં ચાલતા કોઈપણ કેસ હેઠળ પોતાના દાવામાં લડવા માટે યોગ્ય વકીલની માંગણી કરી શકે અને એ રીતે પોતે પોતાનો બચાવ રજૂ કરતા હોય કરવાની પૂરેપૂરી એની પાસે કોઈપણ વ્યક્તિ આવે અને એને કોઈપણ દાવાના કે ફોજદારીના કામે પોતાને પોતાના હકો કાયદાકીય હકો માટે લડત કરવાની જરૂર હોય અને એની પાસે પૈસા ન હોય કે લડી શકે તેમ ન હોય તો એણે એનો આવકનો પુરાવો રજૂ કરી અરજી કરવાની હોય છે. ત્યારબાદ એને યોગ્ય વકીલની ફાળવણી કરવામાં આવે છે જે વકીલ એને વિનામૂલ્યે કોઈપણ જાતની ફી લીધા વિના એનો કેસ ચલાવી આપે છે.